નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું તમારી મનપસંદ ચેનલ રાઇટ આન્સર ની અંદર. જી હા દોસ્તો, તમારી પોતાની ચેનલ આજે ધોરણ 7 નું સંસ્કૃત નું દોસ્તો એકમ કસોટી ની પ્રશ્ન બેંક એટલે એકમ કસોટી નું પેપર લઈને આવી ગયું છે. તારીખ 31/8/2024, કુલ ગુણ 25, સમય 1 કલાક, અને આજનું આ સાચું પેપર છે. તો દરેક જે પણ મિત્રો હજુ સુધી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી, ચેનલને સબસ્ક્રાઇબ કરીને વિડીયોને લાઇક કરવાનું ભૂલો નથી, અને ગાઈડ એપ તમારા મોબાઈલમાં હોવી જોઈએ. ચલો ત્યારે ઝડપથી જઈએ આપણે પ્રશ્ન તરફ. તો ભાઈ અહીંયા શું છે, એકદમ ઈઝી છે. પ્રશ્ન 1 માં આપેલા વાક્યનું અનુલેખન કરવાનું હતું. કોઈ પણ 5 પ્રશ્નો હતા, કોઈ પણ 5 વાક્યોનું તમારે અનુલેખન કરવાનું હતું. વિભાગ 1 કે વિભાગ 2, અનુલેખન મતલબ જોઈ જોઈને સારા અક્ષરે તમારે લખવાનું હતું. વિભાગ 2 ના અંદર 5 વાક્યો હતા, વિભાગ 3 ની અંદર 5 વાક્યો હતા, વિભાગ 4 ની અંદર 5 વાક્યો, વિભાગ 5 ની અંદર. તો આવી રીતે તમારે કોઈ પણ એક વિભાગ તમને આપવામાં આવે તો 5 વાક્યોના જોઈ જોઈને તમારે અનુલેખન કરવાનું હતું. પ્રશ્ન નંબર 2 ની વાત કરીએ, નીચે આપેલા પ્રશ્નોના જવાબ સંસ્કૃતમાં લખો દોસ્તો. મેઘા વર્ષાતી તદામ કી પ્રવહતી, તો એનો આપણે જવાબ લખીએ કે ભાઈ મેઘા વર્ષા તદા નીરમ પ્રવહતી. કીની જગ્યાએ શું આપણે લખીશું? નીરમ, બરાબર. વિહગ થી સામાન્ય એટલે કે વિહગ નું સામાન્ય અર્થી શબ્દ શું થાય? તો વિહગ નું સામાન્ય અર્થી શબ્દ થાય પક્ષી. કોડરૂક અર્થાત કિમ, તો ક નિરોગ, એનો મતલબ, આનો મતલબ શું થાય? તો એનો મતલબ થાય ક નિરોગ. આગળ જઈએ આપણે પ્રશ્ન નંબર 5 તરફ. હાસ્યો યોગ ઇતિ પાઠાનુસાર યંત્રશ ક્યાં વિશેષતા અસ્તિ, તો આનો આનો વિશેષતા શું છે આ પાઠના અનુસંધાને? તો એનો મતલબ એવો છે કે જવાબ આપણે લખીએ તો યંત્ર યોગ ગ્રાહકશ્ય ગ્રાહકશ્ય 50% કર્મ ભાર કર્મ્ય ભારમ, એનો મતલબ એવો થાય. સ્ત્રીને સંસ્કૃતમાં શું કહેવાય? તો સ્ત્રીને સંસ્કૃતમાં કહેવાય સમીકર, બરાબર. આગળ જોઈએ વિભાગ 2 ની અંદર નિરમ કદા પ્રવહતી, તો નિરમ કદા પ્રવહતી યદા મેઘ વર્ષતી, કે જ્યારે વરસાદ પડે છે. મેઘ બરાબર વર્ષતી તબ નિર પ્રવહતી. વિપુલે ગગન ક્યો વિહર હતી, તો ચટક વિમલ ચટક વિમલ. કુશક કુત્ર ગચ્છતી, તો ગોષ્ઠમ, બરાબર. તો આનો જવાબ આવે ગોષ્ઠમ. હિત ભૂખ અર્થાત કિમ, તો હિત સારી, આનો જવાબ આવશે હિત સારી. અને ખિસકોલીને સંસ્કૃતમાં શું કહેવાય? તો વૃક્ષ સાટિકા. શું કહેવાય? વૃક્ષ સાટિકા. વિભાગ 3 જોઈએ. યમ ઇતમ ભોજન કરોતી સ કીધસ, તો સ આનો જવાબ તમે આ રીતે લખી શકો સ એવમ નિરોગ, બરાબર. ઋતુભોગ અર્થાત શું, એનો મતલબ શું થાય? તો ઋતુભુક અર્થાત કે ઋતુ પ્રમાણે ભોજન કરનાર, તો આપણે સંસ્કૃતમાં લખાય ઋતુ અનુસારમ અનુસારમ ભોજન કરોતી. ચટકા કુત્ર નિવસતી, ચટકા ક્યાં રહે છે? તો નીડે, બરાબર, માળામાં. કુશક કદા ગોષ્ઠમ ગચ્છતી, તો નિરમ પ્રવહતી કદા પ્રસન્નમ, જ્યારે ખેડૂત ક્યારે ખુશ થાય છે? તો જ્યારે પાણી આવે છે, એટલે કે જ્યારે નિરમ પ્રવહતી તદા કૃષ્ટ ગોચતી. કમ્પ્યુટરને સંસ્કૃતમાં શું કહેવાય? તો કમ્પ્યુટરને સંસ્કૃતમાં કહેવાય સંગણકમ, બરાબર. તો ચલો આ થયું. આપણે આ પ્રશ્નમાં 3 તરફ જઈએ. આમાં શું છે? તો શ્રુત લેખન કરવાનું છે. તો અહીંયા તમને કોઈ પણ 5 શબ્દો તમારા ક્લાસના સાહેબ કે બેન કે તમને બોલશે, તમારે જોઈ જોઈને સાંભળીને લખવાના છે, જોઈ જોઈને નહીં. શ્રુત લેખન મતલબ સાંભળીને. વિભાગ 2 ની અંદર 5 શબ્દ છે, વિભાગ 3 ની અંદર 5 શબ્દ છે, વિભાગ 4 ની અંદર અને વિભાગ 5 ની અંદર. આમાંથી કોઈ પણ એક વિભાગ તમને પૂછવામાં આવે. ચલો આગળ જોઈએ. પ્રશ્ન નંબર 4 ની વાત કરીએ, તો અહીંયા શું છે? ઉદાહરણ પ્રમાણે વાક્ય ઇતત અસ્તિ, તો પુસ્તક પઠન યોગમ, પુસ્તકમ પઠન યોગમ, તો જલમ પાન યોગમ. અહીંયા શું લખવાનું? જલમ જલમ, પછી અહીંયા પાન યોગમ યોગ્યમ, બરાબર. પછી અહીંયા નિંબુકમ, તો નિંબુકમ ક્રાણયોગ્યમ. અહીંયા ઉપર માથે અનુસ્વર મૂકવાનું અને પાછળ અહીંયા યોગ્યમ પાછળ લગાવવાનું છે. સ્થાનમ ભ્રમણ યોગ્યમ, યંત્રમ ક્રયણમ યોગ્યમ, ચલમ ચિત્રમ દર્શનમ યોગ્યમ. હવે અહીંયા શું છે? વધતી, તો વધિષ્યતી. અહીંયા પાછળ પઠતી, તો પઠસ્યતી. એક તમને સમજાવી દઉં છું, પઠસ્યતી, અને અહીંયા પઠશ્યામી પઠશ્યામી. અહીંયા શ્યામી લગાવવાનું છે અને શ્યતિ લગાવવાનું છે. દરેક ની અંદર એ રીતે છે. વિભાગ 3 ની અંદર ચાય પીબમ ભવાન ચાય પીબતું, કાવ્ય લિખમ, તો અહીંયા ભવાન કાવ્યમ લિખતું.
અહીંયા ભવાન શ્લોકમ વધતુ, ભવાન પાઠમ પઠતુ, ભવાન વિદ્યાલયમ ગચ્છતુ, ભવાન મૂલકમ ખાદતુ. બરાબર. ચલો અહીંયા સંસ્કૃતમાં ખેતરને, ખેતરને સંસ્કૃતમાં શું કહેવાય? તો ખેતરને સંસ્કૃતમાં કહેવાય ક્ષેત્રમ, બળદને વૃષભ. બરાબર. અને મજાકને આપણે કહીશું પરિહાસ, પરિહાસ. દુકાનદારને આપણે કહીશું આપણીક, અને દુઃખીને આપણે કહીશું દુઃખી. વિભાગ બે, ખેડે છે. તો ખેડે છે તો શું આવે? કોણ ખેડે છે? તો કે કર્ષતિ. આમાં અહીંયા આવશે વાવે છે તો વપતિ, નમન કરે છે તો નમતિ, તરે છે તો તરતિ, અને કુંજન કરે છે તો કુંજતિ. હવે અહીંયા જુઓ, નીચે આપેલા સંસ્કૃતમાં યોગ્ય શબ્દ આકાશ, તો આકાશના અંદર નીચે આવશે ગગનમ, ચણમાં આવશે ચણકમ, વિશાળમાં આવશે વિપુલમ, પક્ષીમાં આવશે વિહગમ 4 નંબર, અને પાણીમાં આવશે નીરમ. બરાબર. તો ચલો દોસ્તો, આજે તમારું અહીંયા આજે આજ રોજ લેવાયેલું સંસ્કૃતનું ધોરણ 7નું તમારું પેપર જે એકમ કસોટીનું હતું, આપણે સંપૂર્ણ સોલ્યુશન સાથે આપવાનો પ્રયત્ન કર્યો છે. તમને વિડીયો કેવો લાગ્યો તમારે કમેન્ટમાં જણાવવાનું છે, અને ખાસ લાઈક કરવાનું ભૂલવાનું નથી. સૌને જય હિન્દ, જય ભારત, ટાટા, બાય બાય, આવજો.